હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન, જેની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નો કુલ 80 ગુણનું પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ એટલે કે સચોટ અને સરસ મજાનું સોલ્યુશન જોવાના છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, સર અમારે 80માંથી 80 ગુણ મેળવવા જ છે, આ વખતે તો અમારે 90% થી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવી જ છે. તો વિદ્યાર્થી મિત્રો મેળવવા છે ને, ચાલો કમેન્ટ કરો ને, આ વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો, તો આપણે તમારી 80માંથી 80 ગુણ સરળતાથી મળી શકે માટે મદદ કરશું. બરાબર, તો એ માટે વાંચવું તો તમારે જ પડશે, પણ મદદ અમે કરશું, આ રીતે તમારે વાંચવાનું છે. ઓકે. અને હા, ઘણા મિત્રોને પ્રથમ પરીક્ષાના પેપર સેટ જોવે છે આઈએમપી સોલ્યુશન સાથેના, તો એ બી મળી જશે. કારણ કે મૂળ તો સર 90% થી વધારે ટકાવારી લાવવાની વાત છે ને, એમ કહેતા હોય, હે ને. ચાલો, પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપકેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. તો કોને સંપૂર્ણ આહાર કહે છે? તો કે દૂધને. વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય? બેરીબેરી. આહારમાં આયોડીન ની ઉણપથી થતો રોગ કયો છે? તો ગોઈટર. નીચે પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? રેતી. કયો પદાર્થ પાણી પર તરે છે? તો કે બરફ. નીચેના પૈકી કયો પદાર્થ ચળકાટ ધરાવે છે? એલ્યુમિનિયમ. અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? સૂંપડું. મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? બાષ્પીભવન. કરણ કયા પ્રકારની વનસ્પતિ છે? શ્રુપ. હવે તમારી જે માંગ છે, ઘણા વાલી મિત્રોની પણ માંગ હોય છે કે સર આ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ સોલ્યુશન સાથેના તમે દર વર્ષે આપો છો, જેમાં વિદ્યાર્થીને બહુ બધો ફાયદો થાય છે, તો આ પેપર સેટ અમને ક્યાંથી મળશે? ને હા, ધોરણ 6ના તમામ વિષયના વિડીયો લેક્ચર પણ તમને મળી જશે. બરાબર. હા, એ પણ વિડીયો લેક્ચર તદ્દન ફ્રીમાં છે મિત્રો, એનો કોઈ ચાર્જ નથી, તમારે જેટલી વાર જોવો એટલે જોઈ શકો. ચાલો, તો પેલા તો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આઈએમપી સરસ મજાના પેપરો જે છે, બરાબર, 7 વિષયના થઈને કુલ 30થી વધુ પ્રશ્નપત્રો છે, જે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ઓપન કરશો એટલે એમાંથી બીજું શું મળશે હું તમને સમજાવું. તો 3 થી 12 ધોરણના બધા જ વિષયની સમજૂતી, દરેક વિષયની પ્રકરણની સમજૂતીના વિડીયો, 12 ધોરણ સુધી ઉપાધિને તમારે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, મટીરિયલ, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપર સેટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ સ્વાધ્યાય પોથી, બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે, એમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, એકમ કસોટીના અત્યાર સુધી લેવાયેલા પરીક્ષાના 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી તમારા વિષયમાં પાઠવા જ વિડીયો જુઓ, એટલે તમારા મિત્રો દોસ્તો બધાને તમારે જાણ કરવાની છે ભાઈ. ઓકે, ચાલો હવે આગળ વધીએ. હવે ક્યાં પહોંચ્યા હતા? 9મું 10મું. હા, પુષ્પનું કળી અવસ્થામાં કોણ રક્ષણ કરે? વજ્રપત્ર. કરોડસ્તંભમાં કુલ કેટલા હાડકા છે? 33. નીચે પૈકી કયા ભાગ આગળ ખલદસ્તો સાંધો છે? ખભો. વ્યાખ્યા આપો ગમે તે 4. પેલું લઈએ આપણે એમાં સમતોલ આહાર. તો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેમાંથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે. પારદર્શક પદાર્થો, જે પદાર્થોની આરપાર વસ્તુઓ અને સ્પષ્ટપણે જોઈ શકાય છે તેમજ તેમને પારદર્શક પદાર્થો કહેવાય. ઘનીભવન, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે. પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે, આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. સાંધો, આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકા જ્યાં જોડાય છે તે જોડાને સાંધો કહે છે. ચલો એક એક વાક્યમાં જવાબ આપો. કયા પોષક દ્રવ્યો યુક્ત ખોરાકને ઉર્જા આપનાર ખોરાક કહેવાય? તો ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને. કોપર સલ્ફેટનું દ્રાવણ કેવા રંગનું હોય છે? તો કે વાદળી ભૂરા રંગનું. ત્રુટીજન્ય રોગ એટલે શું? તો આહારમાં 1 કે વધુ પોષક દ્રવ્યની ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટીજન્ય રોગ કહે છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે? તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકાવવા માટે અગત્યનો છે.
કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો ઉપર આધાર રાખે છે? તો કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે. સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે શું કરવું જોઈએ? તો સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે ગરમ કરવું જોઈએ. અનાજમાંથી ફોતરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો અનાજમાંથી ફોતરા દૂર કરવા ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. છોડનું પ્રકાંડ કેવું હોય છે? તો છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું અને ઓછી શાખાઓવાળું હોય છે. શરીરના અવયવોનું હલનચલન શાને કારણે થાય છે? તો શરીરના અવયવોનું હલનચલન હાડકાં અને સ્નાયુઓની સંયુક્ત મદદથી થાય છે. પાંસળી પિંજર શાનું બનેલું છે? તો પાંસળી પિંજર છાતીના અસ્થિ અને બાળ જોડ પાંસળીઓનું બનેલું છે. ત્યાર પછી તફાવત આપો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ ત્રણ બબ્બે મુદ્દા લખો, કાર્બોદિત અને ચરબી. તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ચાળવું અને વીણવું, પૂંગ કેસર અને સ્ત્રી કેસર, અસ્થિ અને કાસ્થિ. ચલો નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. હેતુ, સાધન, સામગ્રી, બરાબર, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય. બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું. હેતુ, સાધન સામગ્રી, પદ્ધતિ, બરાબર. ત્યાર પછી આવશે અવલોકન, નિર્ણય. વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું. હેતુ, સાધનો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય. ચલો વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ગમે તે ત્રણ. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. બીજું, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. ત્રીજું, ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. ચોથું, માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. ત્યાર પછી ચાર, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે. તો આહારના પોષક તત્વો ઘટકોના નામ આપી દરેક પોષક તત્વોનું કાર્ય સમજાવો. બરાબર, તો અહીંયા બધાના નામ આપ્યા છે પાંચે પાંચના. દરેકનું કાર્ય પણ વિદ્યાર્થી મિત્રો સમજાવવામાં આવ્યું છે. વીણવાની અને છડવાની રીત વિશે ટૂંકમાં સમજૂતી આપો. રેડી, આગળ. મિજાગરા સાંધો અને ઉખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો. ક્લિયર? ચલો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગમે તે ચાર. પ્રોટીનનો સ્ત્રોત જણાવો. આપણા શરીરમાં પાણીની અગત્ય જણાવો. વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો. વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે. ગાળણ માટે વપરાતા સાધનોના નામ જણાવો. ચલો ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, રોજિંદા જીવનમાં નિતારણ અને ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે? બીજું, મિશ્રણના ઘટકોને શા માટે છૂટા પાડવામાં આવે છે? ક્લિયર? આગળ, પ્રકાંડના સામાન્ય કાર્યો જણાવો. ચોથું, વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે? પાંચમું, કંકાલના કાર્યો જણાવો. ત્યારબાદ, વનસ્પતિનું છોડ, સ્વરૂપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો. છોડ, તુલસી, ગુલાબ, બાજરી. સ્વરૂપ, જાસૂદ, મહેંદી, સીતાફળ, વૃક્ષ, લીમડો અને આસો પાલો. ખરા ખોટા જણાવો. ફટકડી પાણીમાં દ્રાવ્ય છે, ખરું. બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે, ખોટું. સાપના શરીરમાં હાડકા હોય છે, ખરું. અને છેલ્લે, ખોપરી સળંગ એક હાડકાની બનેલી છે, ખોટું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો આવી જ રીતે તમારે બીજા બધા વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશન જોતા હોય કે પેપર પ્રેક્ટિસ માટે જોતું હોય તો પેડ કોર્સમાં જઈ અને પેપર સેટ વહેલી તકે મેળવી લેજો. તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દેજો. બધા જ વિદ્યાર્થી મિત્રોને આવી રીતે વ્યવસ્થિત લખશો તો 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય. તો બધાને વેદ ડિજિટલ પરિવાર વતી બેસ્ટ ઓફ લક, શુભકામનાઓ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો. આય સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત. ઓલ ધ બેસ્ટ.